માં તો માં જ છે, પછી ભલે તે અન્નપૂર્ણામાં હોય કે અંબામાં હોય કે પછી ઉમિયામાં હોય, બધા જ મંદિરોમાં પ્રસાદનું ખૂબ જ મહત્વ ગણાય છે. ભગવાનની પૂજામાં ચડાવવામાં આવેલો પ્રસાદ અમૃત સમાન પવિત્ર માનવામાં આવે છે. આ ભોગને ગ્રહણ કરવાથી માનવને સાક્ષાત ઈશ્વરનો આશીર્વાદ મળે છે. ચા અને નાસ્તા માટે કેન્ટીનની પણ સુવિધા છે. આપણે કોઈ પણ માતાજીના મંદિરમાં દર્શન કરવા જઈએ અને જો એ માની મૂર્તિમાં આપણીમાં દેખાય તો જ સાચા દર્શન થયા કહેવાય. ઉમિયાધામમાં જમવાની રહેવાની ખૂબ જ સરસ સુવિધા છે. અતિથિ ગૃહમાં લિફ્ટની પણ સુવિધા છે. આજે આપણે ખૂબ જ સરસ એવા માતાના મંદિરના દર્શન કરીશું, જેનું નામ છે ઊંઝાનું ઉમિયા માતાનું મંદિર. ઊંઝા આવો એટલે પેલા તો તમને જીરુની જ સુગંધ આવશે. ઊંઝા માર્કેટ યાર્ડ સૌથી મોટા નિયંત્રિત બજારોમાંનું એક છે અને તે જીરુ, વરિયાળી, ઇસબગુલ અને રાયડોના વેપાર માટે સમગ્ર ભારતમાં જાણીતું વ્યાપારી કેન્દ્ર છે. મંદિર પરિસરમાં ઘણી જગ્યાએ પીવાના ઠંડા પાણીની સરસ સગવડ રાખવામાં આવી છે. મંદિરમાં ભગવાનની મૂર્તિ અથવા ચિત્ર પ્રતિમાને શાસ્ત્રોક્ત વિધિપૂર્વક પ્રતિષ્ઠિત કરવામાં આવે છે અને તેમાં ભગવાનનું આહ્વાન કરવામાં આવે છે. મંદિર પરિસરમાં પ્રવેશતાની સાથે જ કોઈ પણ વ્યક્તિના વિચારો બદલાઈ જાય છે અને આધ્યાત્મિક ચેતનાનો સંચાર અનુભવાય છે. એક અલૌકિક ઉર્જા અને સ્પંદનો સાથેના વાતાવરણમાં મંદિર મહેકી ઉઠે છે. માતાજીનું મંદિર પણ ખૂબ જ સરસ બનાવવામાં આવ્યું છે. મુખ્ય મંદિરની આજુબાજુ નાના નાના ઘણા મંદિરો પણ છે. મંદિર દ્વારા એટલી સરસ સુવિધા કરવામાં આવી છે કે ભક્તો ખૂબ જ શાંતિથી અને લાંબા સમય સુધી માના દર્શન કરી શકે છે. ફોટોગ્રાફીની પણ કોઈ ના નથી પાડતું. માતાની સાથે જેટલા ફોટા પાડવા હોય એટલા પાડી શકો. ભક્તોને સંતોષ થઈ જાય એટલી સુંદર સગવડ કરવામાં આવી છે. માતાજીની મૂર્તિ જોતા જ જાણે સાક્ષાતમાં બેઠા હોય એવો અનુભવ થાશે. એમ થાય કે માની સામે બેઠા જ રહીએ અને આશીર્વાદ લીધા જ રાખીએ. માતાજીની પ્રતિમા ખૂબ જ અલૌકિક અને તેજવારી છે. ઉમિયા માતા એ પાર્વતીજીનું સ્વરૂપ છે. Thank you.
સાથે મહાદેવ પણ બિરાજે છે. મંદિર પરિસરમાં એટીએમની પણ સગવડ છે. આરામ કરવા માટે ભક્તો માટે રેસ્ટરૂમ, સામાન રાખવા માટે લોકર રૂમની પણ સરસ સગવડ છે. માં બધા ભક્તોની મનોકામના પૂર્ણ કરે બસ એ જ ભાવના.